वड़ताल धाम त्रिशताब्दी महोत्सव अने सतामृत महोत्सव सारंगपुर धामना उपलक्ष्य में श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम संचालित सुप्रसिद्ध यात्रा धाम सारंगपुर धाम में पहला हाईटेक भोजनालय ए पछी किंग ऑफ सारंगपुर 54 फूट ऊंची मूर्तिना नजराणा बाद हवे हनुमानजी मंदिर परिसर की बाजू में 1000 થી વધુ રૂમવાળી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભણવન બનાવવામાં આવી રહ્યું છે। વિશ્વિગામાં પથરાયેલા પતંગિયા જેવી ડિઝાઇનવાળા આ ગેસ્ટ હાઉસમાં એક સાથે 4000 થી વધુ લોકો આરામથી રહી શકશે। ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઇનવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અંગે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ રસપ્રદ વિગત શેર કરી। હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે અત્યારે અમારે ત્યાં 7000 રૂમનું જે ગેસ્ટ હાઉસ છે તે દરરોજ ફૂલ થઈ જાય છે, જે બાદ અમે 1000 થી વધુ રૂમવાળું ગેસ્ટ હાઉસ બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે। કદાચ મારા માનવા પ્રમાણે ધાર્મિક સ્થળોમાં આવડું મોટું એક જ બિલ્ડિંગ હશે, તેમાં પણ 1000 થી વધુ રૂમ VIP હોય એવું ક્યાંય હશે નહીં, જેનું કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે। આગામી કષ્ટ ભજન દેવ હનુમાનજી દાદાના મંદિરને 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે બને ત્યાં સુધી જેટલા રૂમ તૈયાર થાય એટલા રૂમમાં ભક્તોને સગવડતા આપી શકાશે। હરિપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું કે આની સૌથી મોટી ખાસિયત એ છે કે એક જ બિલ્ડિંગમાં 1000 થી વધુ રૂમ છે। તમામ રૂમમાંથી મંદિર, ભોજનાલય અને તળાવના સરસ વ્યૂ જોવા મળશે। આ સાથે જ તમામ રૂમ ફૂલ હવા ઉજાસવાળા છે। આખું બિલ્ડિંગ તૈયાર થયા બાદ રાજમહેલ જેવું દેખાશે। આ યાત્રિક ભવનની ડિઝાઇન 2-3 વખત બનાવવામાં આવી, પણ અમુક ડિઝાઇન પસંદ આવી ન હતી। આ પછી બટરફ્લાયવાળી ડિઝાઇન અમે ફાઇનલ કરી હતી, જેમાં એન્ટ્રી પહેલાં પાછળ હતી તેમાં પણ અમે ફેરફાર કર્યો છે। આ બિલ્ડિંગમાં આવવા માટે ટ્રાફિક જરા પણ નડશે નહીં। ગેસ્ટ હાઉસમાં આવવા માટેનો રસ્તો મેઇન હાઇવેથી જ આપવામાં આવ્યો છે। જેટલું વ્હાઇટ હાઉસથી મંદિર દૂર થાય છે એટલું જ આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન દૂર થાય એ માટે અમે વચ્ચેથી રસ્તો સીધો મંદિરે આવે તે મુજબ બનાવીશું, જેમાં ભોજનાલય પણ નજીક પડશે। ગેસ્ટ હાઉસની વિશેષતા અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના દાદરા હશે। દરેક ફ્લોરમાં અલગ અલગ સાઇઝના કુલ 96 રૂમ હશે। આ ઉપરાંત સર્વન્ટ રૂમ સહિત 40 સ્યુટ બનાવશે। દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જેમાં એક સાથે 100 થી વધુ લોકો રિલેક્સ થઈ શકશે। કુલ 180,000 સ્ક્વેર ફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઈટેક ટેકનોલોજીથી બનાવવામાં આવશે। આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે, જે 100% ભૂકંપ પ્રૂફ હશે। એટલું જ નહીં, બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો અંદરની રહેલી વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં। આ ઉપરાંત બિલ્ડિંગની ઇનસાઇડમાં 500 અને આઉટસાઇડમાં 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે। 160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવવામાં આવેલ રિસેપ્શન એરિયામાં ઇન્ક્વાયરી ઓફિસ અને વેઇટિંગ લોન્ચ હશે। એક સાથે 400-500 લોકો બેસી શકશે। આ ઉપરાંત દરેક ફ્લોર બનાવવામાં આવનાર વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ થઈ શકશે। એટલું જ નહીં, દરેક ફ્લોરમાં 6-6 પાણીના પરબ, કોમન ટોયલેટની સુવિધા પણ હશે। જો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40,000 સ્ક્વેર ફૂટમાં મેઇન એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે એ માટે હાઈટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે। આ ઉપરાંત એની બાજુમાં કોન્ફરન્સ રૂમ અને મેનેજમેન્ટ ઓફિસ પણ હશે। જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આપ સર્વે જાણો છો કે શ્રદ્ધા કા દુસરા નામ શ્રી સાળંગપુર ધામ। તો દિન પ્રતિદિન દાદાના પ્રત્યે હજારો, લાખો અને કરોડો લોકોની શ્રદ્ધા વધતી રહી છે। જેમ ભક્તો અહીંયા વધારે આવે છે, શ્રદ્ધાળુ વધારે, એમ દાદાને ત્યાં વ્યવસ્થા પણ આપણે મોટી કરવી પડે। અત્યારે અમારે ત્યાં જે 700 રૂમનું ગેસ્ટ હાઉસ છે એ એવરીડે ફૂલ થઈ જાય છે। તો હવે બીજા 1000 રૂમનું ગેસ્ટ હાઉસ એટલે ગોપાળાન સ્વામી યાત્રિક ભુવન, કદાચ મારા માનવા પ્રમાણે ધાર્મિક સ્થળોની અંદર આવડું મોટું એક જ બિલ્ડિંગની અંદર 1000 રૂમ, બહુ મસ્ત VIP હોય એવું કદાચ નહીં હોય। એટલે જોરદાર અત્યારે કામ ચાલી રહ્યું છે। આગામી 175 વર્ષ દાદાનો શતામૃત મહોત્સવ છે, એની અંદર બને ત્યાં સુધી આપણે ગેસ્ટ હાઉસની અંદર, ગોપાળાન સ્વામી યાત્રી ભુવનની અંદર
જેટલી રૂમો તૈયાર થાય એમાં ભક્તોને આપણે સગવડતા આપી શકીએ. તો એટલું બધું ધામધૂમથી તડામાર તૈયારી ચાલી રહી છે. ગોપાલન સ્વામી યાત્રિક ભુવનની વિશેષતા તો મોટામાં મોટી વિશેષતા એ છે, એક જ બિલ્ડિંગની અંદર 1000 રૂમ છે. પછી તમામ જે રૂમો છે એની અંદરથી જે વ્યૂ છે એ બહુ સરસ મજાના છે. એક બાજુ પાણી એટલે તળાવનો વ્યૂ છે, એક બાજુ ખેતરનો વ્યૂ છે, એક બાજુ મંદિર અને આપણા ભોજનાલયનું વ્યૂ છે, અને હવા ઉદાસ બધા જ રૂમની અંદર બહુ મસ્ત અને ફૂલ છે. અને આખું જે બિલ્ડિંગ છે એ એક બહુ રજવાડી ટાઈપ દેખાય છે, અને તમામ રૂમો બહુ મસ્ત રીતે બનાવી છે. એની જે લોબી છે એ 10 ફૂટથી વધારે અમે મોટી બનાવી છે, એટલે પેસેજ આ તે બધું મસ્ત રીતે એને મેનેજ કરવામાં આવ્યું છે. એટલા માટે કોઈ પણ યાત્રિક આવશે અને ત્યાં રહેવાની મજા બહુ આવશે. આ યાત્રિક ભવનની ડિઝાઇન 2-3 વખત બનાવવામાં આવી, પણ અમુક ડિઝાઇન અમને નથી ગમતી. પછી જે આ જે બટરફ્લાય રૂપ ડિઝાઇન બનાવી છે એની અંદર પહેલાં એન્ટ્રી પાછળ હતી, પછી મને એમ થયું કે મેં કીધું આપણે આવું નથી કરવું, આવું બનાવવું છે. એટલે મારા મનની અંદર જે બિલ્ડિંગ ભગવાને દાદાએ પ્રેરણા કરી હતી આ એવું જ સરસ મજાનું, એના કરતાં પણ ભવ્ય બિલ્ડિંગ, અને જોતાની સાથે લોકોને મજા આવે. બીજું કે બિલ્ડિંગની આગળ એવડો મોટો પાર્કિંગ છે, એટલો મોટો ચોક છે, એની અંદર બગીચા ઝાડવા એ બધું પણ થશે, અને એની અંદર કેન્ટીંગ પણ થશે, અને એવડી મોટી જગ્યા છે 70 વીઘાની. એટલે ભક્તો કોઈ પણ આવશે તો એને ત્યાં હરવા ફરવાનું આ તે આગળ પાર્કિંગની અંદર બધી મજા બહુ આવશે, એટલે દાદાને ત્યાંને આનંદ મળશે. આ ગુજરાતનું તો નહીં પણ મારા અંદાજ પ્રમાણે તમામ ધાર્મિક સ્થળો જે આ ભારતમાં છે એમાં કદાચ 1000 રૂમનું એક જ સાથે બિલ્ડિંગ કદાચ દાદાના દરબારમાં પહેલું વહેલું હશે. હવે ઉદઘાટનનું તો અત્યારે કોઈ એવું વિચાર્યું નથી, પણ ઉત્સવની અંદર જો મોદી સાહેબ પધારે તો એમના હાથે આપણે એનું ઓપનિંગ કરીએ, પણ તે પહેલાં ભક્તોને રહેવાની વ્યવસ્થાની બધું એમાં કરવાનું છે. એટલે અમારા આચાર્ય મહારાજ વડીલ સંતો એ બધાએ આનું ઓપનિંગ કરશે. બીજું આ ઉત્તરા બિલ્ડિંગની અંદર આવવા માટે તમને ટ્રાફિક બિલકુલ નહીં નડે, કારણ કે આનો જે રસ્તો છે એ 12-12 જે મેઇન હાઈવે છે ત્યાંથી જ તેને આપણે આ બિલ્ડિંગની અંદર આવવા છે. અત્યારે જે આપણે વ્હાઇટ હાઉસમાં આવવાનું હોય, એટલે આપણે જે કેમ્પસ કિંગ ઓફ સાળંગપુર કેમ્પસમાં આવવું હોય તો આપણને ટ્રાફિક આ તે બધો બહુ પ્રોબ્લેમ હોય, શનિવાર રવિવારે થતા હોય છે. જ્યારે ગોપાલન સ્વામી યાત્રિક ભુવનની અંદર ડાયરેક્ટ તમે આવી શકશો, અને જેટલું વ્હાઇટ હાઉસથી મંદિર દૂર થાય એટલું જ તેના ગોપાલન સ્વામી યાત્રિક ભુવનથી મંદિર દૂર થાય એવો વચ્ચેથી અમે રસ્તો પાર્કિંગ કરીને આવો, એટલે સીધું જ મંદિરમાં આવી જવાશે. ત્યાંથી ભોજનાલય પણ નજીક પડશે, એટલે બધું નજીક નજીક થઈ જાય એવી બધી ભક્તોને ખ્યાલમાં રાખીને વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે.